वैराग्यवेगपरिहासतमेन्द्रियार्थं विष्णुप्रसादसमिताखिलयोगसिद्धिं कृष्णाङ्गृपासनबलाप्तदृढात्मनिष्ठम् तं विष्णुदत्ततनयं स्वगुरुं नमामि। ॐ श्री स्वामीनारायणाय नमो नमः। श्री हरिकृष्णाय नमो नमः। श्री सहजानंद स्वामिने नमो नमः। બધા ભક્તોને ભાવથી જય સ્વામિનારાયણ। વાલા ભક્તો, આજે રવિવાર છે તો આપણા દૈનિક કાર્યક્રમ પ્રમાણે રવિ સભા થશે, તો બધા હરિભક્તોએ સાંજે 5:30 વાગે રવિસભાનો લાભ લેવા તૈયાર રહેવાનું, અને ગામડે શહેરોમાં જે કોઈ જગ્યાએ રવિસભા કરતા હોય એને રેગ્યુલર કરવી, અથવા તો કોઈક જગ્યાએ કંઈક પાતળી પડી ગયું હોય, મોળી પડી ગયું હોય, તો એને થોડુંક આયોજન કરીને બે ભક્તો વધારે કથા વાર્તાનો લાભ લે એમ કરવું। આપણે કોઈને આંગળી સીંધીને તો એનું પુણ્ય થાય, આપણે એકલા સત્સંગનો લાભ લઈ અને આપણા સગા સંબંધિત મિત્ર એ ન લઈ શકે તો એટલું એને નુકસાન જાય ને, એટલે જેટલું આપણેથી થઈ શકે એટલું એને પ્રેરણા કરીને એમાં જોડવા। ગુરુજી કે દયાળ સ્વામી જે કથા કરતા હોય તો એ કથા કરે છે, 5 જણા સાંભળે તો હોય તે કથા કરવાની છે, અને 5,000 સાંભળે તો એ કથા કરવાની છે ને, તો જેટલા વધારે લાભ લોકો લે તો એના જીવનું રૂડું થાય। તો સાંજે આપણે 5 વાગે 5:30 બધાને કથા માટે આવી જવાનું, ધૂન કીર્તનનો લાભ મળશે, કથા વાર્તાનો લાભ મળશે। અત્યારે ગુરુજી વડોદરામાં બિરાજે છે, અને કાલ આપણે મેથી મિલ્કનો પ્રોગ્રામ થયો, કેવો લાગ્યો? હે, સારો લાગ્યો ને? પાછું આમ મેથી પાછું સ્વાસ્થ્ય માટે સારી, અને મોંઘી ન પડે ને કશું નહીં, વ્યસન ન કહેવાય, અને સારી રીતે પોષણ થાય, સમજાણ? આપણે કોફી પીવે, કોકને કહીએ કોફી પીએ છીએ તો ખરાબ લાગે ને, એટલે ગુરુજી નામ સરસ પાડી દીધું મેથી મિલ્ક। કોકને આપણે કહીએ કે ભાઈ મેથી કોફી પીવાની છે, ભલે મેથી નહીં કહીએ પણ નામ કોફી આવે એટલે કેવું લાગે, એટલે આમ ખરેખર સંકોચ થાય। એક ભાઈ ને પરાગસિંહ બાપુ, એને આ બને નહીં પી, મેં કીધું મેથીની કોફી તો હું કોફી નથી પીતો, મને કે મેં કીધું આ પીવાય એવી છે તમે પીવો, પણ કે હું પીતો નથી, કોઈ દીધી અમે પીતા ન હોય એટલે એમ જ કે, મેં કીધું આ કોફી નથી દૂધ છે પીવો, પછી પીધું તો મને કે આ કોફી છે ને કે, મેં કીધું આ કોફી કોફી નથી પણ મેથી નાખીને કોફી બનાવી છે, પછી એને એમ થયું કે હા મેં કોફી નથી પીધી એમ, હવે આમ કોફી પીધી પણ આમ પીધી નથી એમ, એટલે માણસને એવું ફિલિંગ થાય કે આ કોફી છે એટલે વેમ પડે, એટલે ગુરુજીએ સરસ મજાનું નામ આપી દીધું મેથી મિલ, આપણે એનો ઉપયોગ કરવાનો, બરાબર? વ્યસન કોને કહેવાય ખબર છે? રોજ કરવું જ પડે એને વ્યસન કહેવાય, પછી ગમે એવું હોય, સમજાણો? પણ આ તો છે ને સ્વાસ્થ્યની દ્રષ્ટિએ, આરોગ્યની દ્રષ્ટિએ બધી રીતે બહુ સારી, એટલે વા બા થયો હોય આ તેથી હોય ને તો કંઈ વાંધો આવે નહીં એવું છે, એટલે એનો લાભ લેવો। પૂજ્ય દયાળ સ્વામી રોજ સવારે આપણને સરસ મજાની કથા વાર્તા સંભળાવે છે, એમાં કાલ આજની માંગની વાત આવી હતી કે આપણે કોકને માફી દેવાની થાય તો કેવી રીતે માફી દેવી, તો આપણે બીજા આગળથી આપણે કંઈ ભૂલ કરીએ તો માફી કેવી ઈચ્છીએ છીએ, એવી રીતે જો આપણે એને માફી આપી શકીએ તો સાચા અર્થમાં માફી આપી કહેવાય, નકર તો આપણે કોકને માગવાની થાય તો એમ કે આટલું ભૂલ ભૂલ થાય તો એટલી માફી ન આપી શકો, પછી આપણે પાસે આપી ન શકતા હોય તો એ બરાબર કહેવાય નહીં। અને કથા પ્રસંગમાં મહારાજ વનવિચરણમાં ફરતા ફરતા ગોપનાથનો આવેલા, અને નાના પૂજારીને ભગવાનને વિશે ખૂબ ભાવ હતો,
પછી મહારાજ સત્સંગમાં આવ્યા અને ગઢડામાં આવ્યા અને મહારાજને એને ખબર પડી કે સ્વામિનારાયણ ભગવાન અત્યારે ભગવાન તરીકે પ્રખ્યાત છે. પછી મહારાજને લેટર લખ્યો, એક વખત લખ્યો, બે વખત લખ્યો અને ત્રણ વખત લખ્યો. ત્રીજા લેટરે ભગવાનને એમ થયું કે હવે આપણે જવું જોઈશે, પણ કાંઈ મેળ પીડ્યો નહીં. પીડ્યો હે, ભગવાન હતા. પહેલા પ્રથમ તો ખરસનો પ્રોબ્લેમ આવ્યો. મહાનુભાવાનંદ સ્વામી કહે કે મહારાજ તમે આયોજન કરો છો, કરશો તમારે જ કરવો પડે ને. હે, અને મહાનુભાવાનંદ સ્વામી મોટા સંત કહેવાય. આપણે સત્સંગની દૃષ્ટિએ સાધુ મોટા કહેવાય, પણ એણે એવું કીધું કે મહારાજ તમે બધું આયોજન કરો છો તો ખર્ચો તો તમારે ભોગવવો પડે. હવે આપણે આવી ભૂલ ન કરીને એવું આમાં શીખવા, ચરિત્ર બહુ સારું છે આપણને ગમે એવું, પણ એમાંથી આપણે કંઈક એવું ગ્રહણ કરીએ. આપણે કોઠારી હતા, લોટ બધાને આપ્યો, પછી બંધ રહ્યું તો લોટ પાછો મગાવ્યો, તો હવે બાટી બાટી બનાવી નાખીએ ને હવે ભૂખ લાગી હોય હવે તો જમી ગયા હોય થોડી ઘણી, લોટ તો ઘટે જ. તો મહારાજને ફરિયાદ કરી કે સાધુ લોટ પાછો પૂરો નથી આપતા, અડધો આપ્યો પાછો, ઘટ પડી લોટની. આજ એવા કોઈ કોઠેરી ખરા કેવું કરે, આજ મહારાજ ન થાય પેલા કોઠેરીઓ, પણ હિસાબ આવો માગ્યો મહારાજ આગળ. એટલે આપણે ક્યારે એવી કોઈ ભૂલ જીવનમાં થાય ને તો એ ખોટું કહેવાય. આ કથા વાર્તામાંથી એ જ શીખવાનું હોય કે સારા અને મોળા બધા જ પ્રસંગો આવતા હોય. માનો કે પર્વતભાઈની કંઈ વાત આવે, દાદા ખર્ચની કંઈક વાત આવે, તો આપણને એવું થાય કે આનું જેવું જીવન છે એવું જીવન આપણે કરીએ તો સારું, એવું જીવન આપણું થાય તો સારું. અથવા તો અમુક પાત્રો એવા હોય કે એને જેવું આપણે ન કરવું. એ બધા તો મુક્ત જ કહેવાય અને મુક્ત જ હતા કહેવાય, એટલે વાસ્તવિક હતા, પણ આપણને શીખવાડવા માટે આવું એ પાત્ર ભજવે. એટલે એમાંથી આપણે શીખીએ તો એણે પાત્ર ભજવું એ સાર્થક કહેવાય. એણે પાત્ર એવા માટે ભજવું આપણને શીખવાડવા માટે, ને આપણે એમ જ કાંઈ લઈ નહીં તો તો એનો કાંઈ અર્થ ખરો. આપણને ખૂબ જ તરસ લાગી હોય અને કાંઈક કૂવો તળાવ ગોતતા હોય, અને કોઈક જગ્યાએ કૂવો તળાવ કે કંઈક મળી ગયું, વાય મળી, અને ના ગયા પછી પાણી નહોતું, તો એ કૂવો કૂવો કહેવાય, એ વાવ વાવ કહેવાય. વાવ છે એ ખાડો કહેવાય. હવે તો અંદર પાણી જ નથી એટલે શું કરવાનું, એટલે એનો કોઈ અર્થ જ નહીં. એ આ વ્યર્થ કહેવાય, સરોવર કે હોય કે કૂવો હોય કે જે હોય તે. આપણે ભગવાન આગળ જઈ ભગવાનના દર્શન કરીએ. આપણે ઘનશ્યામ મહારાજના બહુ સારા સારા શણગારના દર્શન કેવા સરસ થાય છે, રોજે બહુ ભાવથી આપણે દર્શન કરીએ તો જીવમાં શાંતિ થાય, ભગવાનની ભક્તિ થાય, ભગવાનમાં હેત થાય. હવે આપણે મંદિર ગયા, દર્શન કર્યા, બધું કર્યું, પણ કાંઈ ભગવાનમાં હેત ન થયું, પ્રેમ ન થયું, કાંઈ અંદર કંઈ ફિલિંગ ન થાય, તો એ દર્શન કરવાનો કોઈ અર્થ ખરો? કોઈ અર્થ જ નહીં, એનો મિનિંગ જ નહીં કોઈ. હવે ભગવાન શ્યાક નહીં જોઈને વ્યાઈ ગયા, પણ શાંતિથી ભગવાનના દર્શન કરી અંતરમાં ટાઢું થાય ને તો ભગવાનને વિશે ભક્તિ આવે આપણામાં, અને ભક્તિ આવે એ જ સત્સંગ કર્યાનું ફળ છે. સત્સંગ ભજન ભક્તિ આ બધું કરીએ પણ ભગવાનમાં હેત ન વધે તો એ સત્સંગ સાચા અર્થમાં કર્યો કહેવાય નહીં. આપણે તો કાંઈક વ્યવહારિક પરિસ્થિતિ કે વ્યવહારિક લાભ લેવા માટે મંદિર આવીએ, તિલક ચંદલો કરીએ, પૂજાપાઠ કરીએ, તો એનો કોઈ અર્થ ખરો? નાના બાળકો હોય ને એ પહેલાં મંદિરે જતા હોય તો મંદિરમાં દાદા લાડુડી આપશે, હાંકર આપશે કે ખાંડ આપશે, એ ખાવા માટે જતા હોય. પણ એના એ વ્યક્તિ જો મોટી થાય પછી એ એના માટે જાય કે દાદા જાય છે તો પ્રસાદી આપશે, પછી પોતાના કલ્યાણ માટે જાય કે હું મંદિર જઈશ, કથા વાર્તા સાંભળીશ, ભજન કરીશ, ભક્તિ કરીશ, સત્સંગ કરીશ, તો મારા જીવનું કલ્યાણ થાય છે. આપણે સેવા ભજન ભક્તિ કરીએ પહેલાં તો આપણું અંગ હોય કામ કરવાનું, એટલે અહીંયા જોડાણ હોય, માનો કે હિંડોળા બિંડોળા થતા હોય, તેમાં કેટલાય માણસો એ કામના નિમિત્તે અંદર જોડાય, પછી એને એવો સારો સત્સંગ થઈ જાય કે એકાંતિક ભગવાનનો ભક્ત થાય, તો એણે આ જે કંઈ કર્યું એનું એને ફળ મળ્યું કહેવાય. વાસ્તવિકતામાં એણે એ કર્યું કહેવાય. એમ આપણે ગુરુજી જેવા મોટા પુરુષ કાયમ આપણે કથા વાર્તા સત્સંગનું પોષણ કરે, પણ આપણે એમાંથી કોઈ ફેરફાર ન કરીએ તો? હવે ગુરુજી કાંઈ બહારના માણસો આટલું બધું કરે છે,
દયાળ સ્વામી સવારે રોજ ટાઈમે ટાઈમે આવીને આપણે કથા વાર્તા સંભળાવે તો એ જગતના જીવ માટે સંભળાવે છે, આપણા કલ્યાણ માટે, આપણો જીવ ભગવાન વાંચવાટે, સંતોમાં હેત પ્રેમ બળો થાય, ભગવાનના ભક્તોમાં હેત પ્રેમ બળો થાય એટલા માટે કરે છે. અને એ જો ન થયું તો એનો કોઈ અર્થ જ ન રહ્યો. કોઈક અધિકારીનું આપણે કામ હોય, આપણે નાના માણસ હોય, એમ થાય કે સાહેબ આગળ જઈશું ને આપણું કામ થઈ જશે, હવે સાહેબ આગળ ગયા બધા કાગળિયા લઈને ગયા ને આપણું કામ ન થાય તો એનું કંઈ અર્થ ખરો? આપણે બહુ જરૂરિયાત હતી કામની અને થઈ ન શક્યું તો એનો કોઈ મતલબ નહીં. તો આપણે સાચા અર્થમાં સત્સંગ કરીએ અને એ સત્સંગના ગુણો આપણામાં આવે તો આપણે સત્સંગ કર્યો કહેવાય. બાકી તો બધા રોજ આવી છીએ ને જઈએ છીએ. ગુરુજી આપણને સમયે સમયે જે જે કંઈ કરવું ઘટે એવું પોષણ આપે. આધ્યાત્મિક માર્ગમાં મુમુક્ષુને જે જે કરવું ઘટે કે જે કરવાથી એને ભગવાનમાં સંતોમાં જોડાણ રહે. અત્યારના જમાના પ્રમાણે આ બધા મીડિયા બીડિયા અને ક્લિપોને આવું બહુ આવતું હોય તો બધાને જોવાની ઈચ્છા થાય જ ને કે ન થાય? થાય. પણ અમે પછી તમને કહીએ કે એવું બધું જોવાનું નહીં, એવું બધું જોવાનું નહીં, તો બીજું તમને કંઈ આપે નહીં ગુરુજી કે સંતો કે સત્સંગ તો બીજું કરે હું? તો એનો નિષેધ કરીને તો એનો ઓપ્શન એને દેવો જોઈએ. તો સારામાં સારી ચેષ્ટા, સારામાં સારા ટેલિફિલ્મો, સારામાં સારો રાસ, કેટલો અદ્ભુત રાસ છે. કોઈ પણ માણસ કોસંગી હોય એને આપણે દેખાડીએ ને તો પણ એટલા બધા ખુશ થઈ જાય કે એને ભાવ થાય, એને એમ થાય કે આ મારે જોઈશે મને મળે. તો આટલો એનો ભાવ થયો તો એને જીવનું કેટલું રૂડું થાય? નાના નાના બાળકોને એવી બધી જરૂરિયાત હોય અને ગુરુજી પૂરી પાડે. ઓલું તમારે મોબાઈલમાં આવે છે એમ બધું, ભગવાનને વાઘા ધરાવવાના, શણગાર ધરાવવાનો અન્નકૂટને, હે હારી ગયા માલો. તો એવું બધું હોય તો એક્ટિવિટી એવી કરે, અને એ ન કરે તો પછી જગતમાં એવી કંઈક ગેમો આવતી હોય ને બીજા નામની, એ ગેમનો ઉપયોગ કરે અને સંસ્કાર માત્ર જતા રહે. એટલે બહુ સારી સત્સંગની વ્યવસ્થા છે. અને રોજે સવાર સાંજ બે ટાઈમ કથા થાય. જો અઠવાડિયે અઠવાડિયે 15 દિવસ 1 મહિને કથા થતી હોય ને તો આપણે બધું ભૂલાઈ જાય. તમને ખબર છે આપણે સત્સંગમાં એવી કહેવાય છે કથા આપણને જગાડી દે, ખૂતા હોય ને તો જગાડી દે. એનું કારણ શું કે રોજ એ વાત આવ્યા કરે, રોજ વાત આવ્યા કરે. અઠવાડિયે આવે 15 દિવસ કંઈક ને કંઈક એવી આપણે જીવનમાં ઉપયોગી કે જે આપણે ન કરતા હોય અથવા જે આપણે કરવું ઘટતું હોય એવી કંઈક વાત આવે તો આપણને એમ થાય ખળવા મારે થતું નથી ને હું આ કરું તો હું સુખી થાય તો આ સંતો રાજી કરી શકીશ તો ભગવાન રાજી થશે તો કંઈક જીવન આગળ વધે. અને એનું આપણને આજ સત્સંગમાં ફળ પણ દેખાય છે કે રોજ કથા વાર્તા સાંભળે છે એના જીવન કેવા છે. હમણાં 2 દિવસ પહેલાં દયાળ સ્વામી જે વાતો કરી હતી એવું આ કળયુગમાં શક્ય જ ન બને. તેમ છતાં આ સત્સંગના પ્રતાપે સંતો ભક્તોમાં હિત પ્રેમને લઈને એવી નિષ્ઠા રાખે છે કે એ સત્સંગના નિયમ બહાર, ભગવાનની આજ્ઞા બહાર સંતો ન ગમે એવું કશું જ ના કરી શકે. તો એ આ સત્સંગનો પ્રતાપ છે. એટલે કથા વાર્તાનું શ્રીજી મહારાજનું વચનામૃતમાં એવું કહેવું છે કે કથા વાર્તામાં જેને પ્રીતિ નહીં એની કોઈની એમ અટકળ કરવી એમાં રૂડા ગુણ આવશે નહીં. પણ કથા વાર્તાનું અંગ જેને હોય એમાં સારા ગુણ આવે આવે ને આવે. પછી કોકને વધારે કારણ છે તો થોડુંક મોડું અસર કરે પણ કામ થાય થાય ને થાય. માટે આપણને ક્યારેક મસમાં મનમાં એવો પ્રશ્ન રહે એમાં જે મોટી ઉંમર ના હોય ને એવું હોય કે આપણને એ બહુ યાદ નથી રહેતું એટલે પછી હું સાંભળ સાંભળ કરવું હતું કાંઈ પણ યાદ નથી રહેતું. પણ યાદ ન રહેતું હોય ને તો પણ એ જીવને શુદ્ધ કરે કરે ને કરે આપણને ન ખબર હોય પણ એ ધીરે 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 કામ કરે. તમે ખેતરમાં કે ઘરે કંઈક તુલસી કે ઝાડ કાંઈ પણ વાવ્યું તો રોજ તેમ જોવો તો કંઈ વધુ હોય એવું દેખાય? પણ 2 મહિને જાઓ તો આ ઝાડ વાવી 15 દિવસ જાય ત્યાં ઝાડ આવડી થઈ ગઈ હોય પણ રોજ તેમ જોવો તો એમ દેખાય નહીં પણ એ વધતી જ હોય. આપણને ખ્યાલ ન આવે પણ એ વધતી હોય ને વધતી હોય. એમ સત્સંગમાં આપણે રોજ કથા વાર્તાના બધું સાંભળીએ ને એટલે આપણો જીવ અંદરથી શુદ્ધ થતો હોય, પવિત્ર, સારા સારા વિચારો આવતા હોય. કંઈક ભગવાનને અર્થે, સંતોના અર્થે, સત્સંગને અર્થે કંઈક કરવાનું મન થયા કરે. પહેલાં કશું જ ન થતું અને હવે થવા માંડ્યું તો એ સત્સંગનો જ પ્રતાપ થયો ને. એટલે એ આપણે કર્યા કરવાનું તો ભગવાન આપણી ઉપર રાજી થાય ને આપણે ભગવાનને પામી શકીએ.
મારા ભક્તો, અત્યારે ચાલુ કથા પ્રસંગમાં ભયાતમન સ્વામીની વાતો પંચાય છે, તો એમાં થોડોક આપણે લાભ લઈશું. આપણે એક ઝાડ વાવ્યું હોય, ઝાડ આંબો વાવ્યો હોય, પછી 5-7 વર્ષ 10 વર્ષ થાય ને કેરી ન આવે તો એનો અર્થ ખરો કાંઈ? એ ઝાડ વાવ્યું વ્યર્થ થઈ જાય ને, કોઈ એનો મિનિંગ જ ન રહે. એક વખત ભાવનગરનો પ્રસંગ છે. ભાવનગર દરબાર કૃષ્ણકુમાર સિંહજી હતા, તો એનો જે દરબાર ગઢ કે જે કાંઈ એનું રહેવાનું સ્થાન હોય ને, તેને ફરતી કમ્પાઉન્ડ હોય. પહેલાંના રાજાના દરબારોમાં બધો દરબાર ગઢમાં દિવાલો રાખતા હતા સેફટી માટે. તો એને એક બોડીન ઝાડ હતું. હવે બોડીન ઝાડ કેવું કે આ દિવાલ હોય ને એની બહાર રીતે બહુ ઝાડ તો મોટું થાય એટલે બહાર ફેલાય. એટલે એક કોઈક છોકરો હતો ગરીબ માણસનો, તો બોર ભાડે એટલે આમ ખાવાનું મન થયું. એટલે બોર તો હવે છોકરો નાનો જ નહીં, એમ તો તોડી ન શકે, નાની બોડી હોય તો સમજ્યા. તો એને પાણો મારે ને એટલે બોર હલે એટલે પડે હેઠે, એટલે એને ખાવા મળે ખીસું ભરે. તે એણે પાણો લઈને બોડીને ઘા કર્યો, બીજો ઘા કર્યો. તો એ સમયે બરાબર સાંજના સમયે કૃષ્ણકુમાર સિંહજીના હાલવા નીકળેલા. તે પાણોને છટક્યો ને તે દિવાલની અંદર જાય ને પાણો, તો તે કૃષ્ણકુમાર સિંહજીને વાગ્યો, અહીંયા વાગ્યો એટલે લોહી નીકળ્યું. હવે દરબારને વાગે એટલે સિક્યુરિટી માટે માણસો જોવે કરી લીધા, કોણે ઘા કર્યો કોણે માર્યો. એટલે સિપાહીઓને મોકલ્યા અને જોવા ગયા, તો છોકરો હતો એને કંઈ ખબર નહીં કાંઈ વાગ્યું છે એટલે નકર ભાગી જાય. પણ હવે એને કંઈ ખબર જ નહોતી, આપણને ખબર પડે આપણે ઓલાને પાણો માર્યો છે અને વાગી ગયો છે. તો કોકને અરે આપણે ગાડી લઈને જતા ને કોકને અથડાવી દીધી છે અને વાંહી માથા ભેરે માણા લાગે, તો આપણે શું કરીએ? પછી પાછવાળું જોઈ, આપણો નિયમ હોય ફોનની સ્પીડમાં ચલાવી, વધારે ચલાવી નહીં તો પણ એ ફોન 20ની 20 તો થઈ જાય ને. પણ આ છોકરાને બિચારાને કશી ખબર જ નથી કે અંદર રાજાને વાગ્યું છે બાપુને. તો છોકરો તને બહુ તમે મહેનત હતો બોર. ત્યારે છોકરાને પૂછી લ્યા ત્યાં પણ ઘા કર્યો હતો, હા તો એને ખબર પડી ગયા એને ઘા માર્યો છે, લેવા બાપુ આગળ. બાપુએ નાનો એવો છોકરો જોયો એટલે એમ થયું કે આ બિચારો છોકરો તો ભાઈ મને મારવા માટે જ કંઈ ઘા કર્યો ન હોય. તો ભાવનગર દરબાર હતા ને એ બહુ પ્રજાવત્સલ રાજા હતા, એટલે સહેજે છોકરાને પૂછ્યું કે શેના માટે ત્યાં ઘા કર્યો હતો, તો કે આ બોરડી હતી ને તે બોર ખરે ને તો ખાવા માટે, તો કે બોર ખેર્યા તો કે હા કે એટલે ખર્યા ને એટલે આપ્યા. તો રાજાને કૃષ્ણકુમારસિંહજીને વિચાર આવ્યો કે એક છોકરો નાનો હોય એ ઝાડને પાણો મારે તો એ બોર આપે તો હું તો રાજા કહેવા, મને એને પાણો માર્યો તો મારે એને દંડ દેવાય, કાંઈ સજા કરાય? તો એના સિપાહીઓ હતા ને એને કે જાઓ કે હો નંબર લઈ આવો, કે ખૂબ ભરી હો નંબર આપી. હવે આવો કોઈ રાજા હોય એટલે ઝાડ પાસે જાય તો એ ફળ ફૂલ આપે તો એ ઝાડ કામનું, પણ ફળ ફૂલ આપે જ નહીં તો એ કોઈ કામનું કહેવાય નહીં. એમ આપણે સત્સંગ પ્રસંગ ભજન કરીએ ને તો આપણામાં એ સારા સંસ્કાર આવે, એવા ગુણ આવે, અને આપણામાં જે કંઈ દોષ હોય જે આપણે ખરેખર કાઢવા જેવું હોય એ આપણે આપણા જીવનમાંથી આપણે કાઢી નાખીએ તો સાચા અર્થમાં આપણે એ સત્સંગમાં જોડાણા કહેવાય. ભાયતમાન સ્વામીની વાતો છે. ભાવ સાહેબના ઉપદ્રવથી જેતલપુરમાં યજ્ઞ બંધ રહ્યો. પછી મહારાજે જેતલપુર બીજી વાર જગન કરવાનો સામાન કરાવ્યો અને પોતે પણ ત્યાં પધાર્યા. તે સાંજે પોતે જમા અને સર્વે સાધુને જમાડ્યા. પછી મહારાજે વાત કરી છે, અમે સપ્ત ઋષિને આરે કોઈ દિવસ નાહ્યા નથી, માટે કાલ 11 છે તે અમે નાહવા જશું, માટે કાલ હથિયારબંધ આ સામાનની ખબર રાખજો ને કોઈને ઢોકળા આવવા દેશો. માં બધા સ્નાન કરવા જાય તો આ બધું સામાન બામાન પડ્યો હોય તો પણ હાચવો પડે ને. પહેલાં આવું બધું બહુ થતું લૂંટફાટ નહીં એટલે કોઈ ચોરી ન જાય, એટલે સીધા સાદા માણસો એમ નહીં પણ હથિયારબંધી માણસોને અને અહીં રાખવાના અને સિક્યુરિટી રાખવાની અને સામાનની પાસે કોઈ આવવા ન દેવું કરવાનું. પછી મહારાજ સાબદા થયા ત્યારે સર્વે બોલ્યા છે, મહારાજ અમે આવીએ. ત્યારે મહારાજે કહ્યું છે, ચાલ્યાની પહોંચ હોય તો આવો, જો હાલી એક એમ હો તો આવો, અમને કાંઈ વાંધો નથી, કારણ કે તમારા પૈકી તમારે હાલવું છે તો આવો, એમાં અમને કાંઈ વાંધો નથી. તેની ના અમે પાડતા નથી.
પછી સર્વે સાધુ અને સંઘ સહિત મહારાજ રાતે પધાર્યા ને સવારમાં થાણું જેતલપુર આવ્યું. શા માટે જે બ્રાહ્મણે એવું ભરાયું હતું, જે પ્રથમ જગન કર્યો ત્યારે બાબુજી મુઆ ને હવે જગન કરશે તો તમારે માથે ઘાત છે એવું અવળું સમજાયું. કોઈ માણસ હોય એ કોઈ વાતથી અજાણ હોય એને ગમે એવું ઊંધું ભરાવી દે તો એને એમ લાગે હા આવું હશે આવું હશે. કોઈને રાગ દ્વેષ હોય આ જે કોઈ હશે એને સ્વામિનારાયણ સંપ્રદાય વિશે કે સ્વામિનારાયણ ભગવાન વિશે થોડોક રાગ દ્વેષ, એટલે સુબાને કે રાજા જે કોઈ એના જવાબદાર હોય એને એવું ભરાયું કે સ્વામિનારાયણ અહીં જગન કર્યો હતો તો બાબાજી મુવા હવે અહીંયા જેતલપુરમાં યજ્ઞ કરશે તો તમે મરશો. હવે એને એમ થાય કે હું મરીશ તો એ વસ્તુ થવા દે કોઈ, એટલે આવું એણે ભર્યું રાગ દ્વેષમાં. હા તે અવળું સમજાયું. તે સારું મહારાજ ઉપર દગો કરીને થાણું આવ્યું. પછી પાળા હતા તે બંદૂક લઈને સામા ઊભા રહ્યા અને કહ્યું છે જો ઢૂકડા આવશો તો ગોળી અમારશું. પાળા એટલે પાર્ષદો. મહારાજે કીધું હતું ને હથિયારબંધી રાખજો કારણ કે મહારાજને ખબર હોય ને આવું બધું થવાનું છે, આપણે જઈશું એટલે અહીંયા બધા આવશે. ઓલે એ બરાબર ભરાવેલું એટલે આ બધા સૈનિકો આવ્યા આમાં ભંગ પડાવવા માટે, એટલે પાર્ષદો કહેજો ટુકડા આવ્યા તો ગોળીએ મારશું. પછી થાણેવાળે કહ્યું છે કોળીના ઘોડા ફેર્યા સાંભળીને ચડ્યાતા પણ ગોકીરો ખોટો થયો ત્યારે જાણ્યું છે સ્વામિનારાયણને દર્શન કરતા જઈએ. પછી પાળે કહ્યું છે સ્વામિનારાયણ અહીં નથી ઢૂકડા આવશો નહીં. હવે પછી પાળા સામે મજબૂત ભર્યા ને એમ થયું કે આપણું કંઈ આમાં હાલ છે નહીં, એટલે એવું બાનું કાઢ્યું કે અમે તો અહીં ખાલી દર્શન કરવા આવ્યા હતા બાકી બીજું કશું નથી. એટલે આવું પછી એણે વાળ્યું. ત્યારે થાણાવાળા કે સ્વામિનારાયણ ક્યાં છે? ત્યારે પાળાએ કહ્યું છે કાલની સાંજે મહારાજ ઘોડે ચડ્યા તે ક્યાં ગયા તેની ખબર નથી. ક્યારેક એવું મગજ વાપરવું પડે, સમજ્યા? કોઈ એવા પ્રશ્નો હોય એવા કંઈ પ્રોબ્લેમ હોય તો ત્યારે ક્યારેક એવો જવાબ દેવાય, ક્યારેક એવો જવાબદારી ખ્યાલ હોય તો વાંધો ન આવે, નકર આપણે ને આપણે બધું ઊંધું મારીએ. એટલે એમ કે મહારાજ જો અહીં ના ગયા છે તો બધા આ થાણાવાળા ત્યાં જાય ને, એટલે કીધું અહીંથી મહારાજ નીકળ્યા પછી અમને ક્યાંય ગઈ કાંઈ ખબર નથી, અહીંથી નીકળી ગયા છે એટલી ખબર છે, બાકી કશી ખબર નથી. પછી થાણું પાછું ગયું ને મહારાજ સાંજે પાછા બધાને પછી થાણું આવ્યું હતું તેની સર્વે વાત મહારાજને સંભળાય કે મારે તમે ગયા પછી આવું આવ્યા ને આવી રીતે થાણાવાળા આવ્યા હતા અને મહારાજનું પૂછતા હતા ક્યાં ક્યાં છે સ્વામિનારાયણ. પછી સવારમાં મહારાજ ખેડે પધાર્યા અને સાહેબ પાસે જઈને કહ્યું છે અમારે બ્રાહ્મણ જમાડવા છે પણ ભાવ સાહેબ ના પાડે છે, માટે તમારો હુકમ હોય તો જમાડીએ. મહારાજનું કામકાજ કેવું, બધું કાયદેસર કરે, જે કંઈ કરવાનું હોય ને. તો અંગ્રેજ આગળ ગયા અને મહારાજે કીધું કે ભાઈ અમારે બ્રાહ્મણો જમાડવા છે અને અહીંના જે જવાબદાર વ્યક્તિ હોય ભાવ સાહેબ એ ના પાડે છે, જો તમે મંજૂરી આપો તો અમે કામકાજ કરીએ. ત્યારે સાહેબે કહ્યું છે તહાં અમારો અમલ નથી ને અહીં લાવીને જમાડો, એ અમારા વિસ્તારમાં આવતું નથી, જો તમારે જમાડવા હોય તો અમારા વિસ્તારમાં આવો. એમાં એની હૈદ હોય, મને કોઈ કલેક્ટર હોય ને તો કલેક્ટર જિલ્લા ન હોય તો જિલ્લા પૂરતા જ એનું કામ થાય, જિલ્લા બીજો જિલ્લો આવી જાય તો એ કામ ન કરી શકે. એટલે કે અમારી હદમાં આવતું નથી, જો અમારી હદમાં તમે બ્રાહ્મણ જમાડો અને કાંઈ પણ ઉત્સવ સમયો કરો તો અમને કાંઈ વાંધો નથી ને અમે તમને સપોર્ટ કરશું. ત્યારે સાહેબે કહ્યું છે ગાડા ભરી લાવો અને નાકું નહીં લેગા, એટલે શું કહેવાય જગાત, પહેલાં જગાત આવતી ખબર છે, હા કે તમે ગાડા ભરીને બધું અહીં લાવો પણ જગત નહીં લઈ. પછી મારે જે કહ્યું છે નાકું નહીં લેગા તો એ તો ઠીક, પણ એવડા ગાડા બળદ ક્યાંથી લાવીએ? એટલે બધાને સામાન લાવવાનો અને મોટો ઉત્સવ સમયો કરવાનો હોય તો સામાન ફેરવવા માટે ગાડા બળદ ને બધું ક્યાંથી લાવીએ? તમે તો ખાલી જગત ન લો, બાકી ગાડા બાડા ક્યાં કાઢવા? ત્યાં તો અમારા સેવક ગામમાંથી સામાન પહોંચાડી ગયા. ત્યારે સાહેબે કહ્યું છે તહાં અમારા હુકમ નહીં. સાહેબે ચોખાશે અને મારે ચોખાશે, સમજાણો એ કે ના અમારો હુકમ નથી. ત્યારે મહારાજે કહ્યું છે અમારે બાળે કરીએ, અમારે જોરે જે કરવું એ કરી લે પણ અમે ઉત્સવ કરવાના એમ કરીએ. ત્યારે સાહેબે કહ્યું છે તમારે બળે કિસ તરહ કરો, તમે તમારા બળે કેવી રીતે કરશો, કંઈ વિઘ્ન કરશે ને પ્રોબ્લેમ કરશે તો શું કરશો? ત્યારે મહારાજે કહ્યું છે અમે હુકમ કરીએ તો એક રાતમાં લાખ કામઠીઓ ભેગી થાય. મહારાજ કે અમે જો કંઈ સંકલ્પ કરીએ ને હુકમ કરીએ કે બધા અહીં આવજો તો લાખ જણા કે ભેગા થાય. પછી સાહેબે કહ્યું છે એસા તો નહીં કરના, આવું તો ન કરાય.
તમે એમ કહો કે ગ્લાસ જણાવીને ઉભા રહે તો ઉભા રહે, પણ આવું કરાય નહીં સાહેબ, એ ચોખા સમજ્યા. પછી મહારાજે જેતલપુર કાગળ લખ્યો છે, વૈરાગી અતિ બ્રાહ્મણ મારવાડા મઉ એટલે કે ભૂખે મરતા લોકો જે હોય તે એને ખવડાવી દેજો, ત્યાં ત્યાં બધું પતાવી દો. એમ કહીને મહારાજ દભાણ પધાર્યા. ત્યાં થાય એવું લાગ્યું નહીં, અને મહારાજને તો કરવો હતો, પણ સાહેબે કીધું કે મહારાજ એવું ન કરાય, કરવું હોય તો શાંતિથી કરવું હોય તો કરાય, બાકી ઉપાધી કરીને કાંઈ કરાય નહીં. ડભાણમાં એક દિવસ રહીને મહારાજ ગઢડે આવ્યા ને હોળી રીમાં, ને પછી કચ્છ પધાર્યા ને સર્વે સાધુને તેડાવ્યા. તે માનવીએ મહારાજને સાધુ આવ્યા ને પછી મહારાજે કહ્યું છે, કોઈ પૂછે છે તમારામાં મોટેરા કોણ છે, ત્યારે બ્રહ્માંડ સ્વામીને કહેજો જે આ મોટેરા છે. બધા હેલા જતા હોય ને એમ કહે કે તમારા મોટેરા કોણ, તો એને કંઈ ખબર ન હોય, આપણે જેને કહીએ કે આ અમારા મોટેરા, તો મહારાજ કહે આ વખતે છે ને બ્રહ્માંડ સ્વામીને મોટેરા કરી દેવાના, પછી જે થાય આગળ આપણે જોવાનું. પછી ખૈયો આવ્યો, એક વેદાંતિ હતો ખૈયો ખત્રી, અને બહુ જ જ્ઞાની. એના વેદાંતના ગ્રંથ કે એને જે સંપ્રદાયમાં માનતા એનું સંપૂર્ણ જ્ઞાન, એટલે એ બાબતનો મહાવિદ્વાન, એટલે કોઈ એને ચર્ચા કરવા જાય તો એને કોઈ પૂગી આવ્યો કે નહીં ને એવા વિદ્વાન હતા. અને મહારાજને ખબર કે આ આપણે જઈશું એટલે આપણે પ્રશ્નોત્તરી કરશે, પ્રશ્ન પૂછશે અને બધું માથાકૂટ થશે, એટલે ભગવાન કે આપણે આ બધું જોવું છે શું થાય છે. એટલે મહારાજે બ્રહ્માંડ સ્વામી નામ આપી દીધું કે જે કોઈ કહે ને કે તમારા મોટા કોણ છે, તો બ્રહ્માંડ સ્વામી નામ આપી દેવાનું. ભગવાનને એવું નહીં કે આપણે મોટા છીએ નાના નામ દઈ દઈએ પછી આપણે નાના થઈ જઈએ, સમજાણું. આપણને એવું બધું હોય કે કંઈક મોટે બીજાને આપી દઈએ તો આપણે નાના થઈ જઈએ, એટલે આપણે કોઈને કોઈ દિવસ મોટે ન આપી શકીએ. કોઈ કે રિયલી સારું કામ કર્યું હોય ને તો આપણે વખાણી પણ ન શીખીએ. હા, તમે બહુ સરસ કર્યું. આપણે કંઈક કરતા હોય ને એનું આપણે એટલું બધું ગૌરવ અને અભિમાન હોય ને કે એની વાત જવા દો. એમ હતા કે મેં કર્યું એટલે શી વાત, મારું કામ એટલે શી વાત, મેં આવું કર્યું, મેં આમ કર્યું, હું આમ આવ્યો ને એટલે આવું આમ થઈ ગયું. પણ આપણે જીવનમાં ભૂલ પડી ને એ કોઈ જ ન કહે. એક દાણ હું ત્યાં ગયો ને એટલે કામ બરાબર થતું હતું, પણ હું ગયો ને હળી કરીને તેમાં કામ બધું બગડી ગયું, એવું કોઈ કહી કે કહીએ આપણે જાહેરમાં? આ જીવનો સ્વભાવ. પણ ભગવાન તો હાવ ચોખા, આ બધું છે ને આપણને હોય, કોકનું હોય આપણે જાણતા હોય ખરેખર એને કર્યું છે તો એને વાત ગુરુજીને આપણે કરીએ ને તો ગુરુજી એની પર વધારે રાજી થઈ રહેશે, એટલે કાંઈ નહીં. આપણે ક્યાં પૂછોશ એટલે કાંઈ કહે જ નહીં. પણ જો ડાયો હરિભગત હોય એ પૂછે કે ન પૂછે એમ કે ગુરુજી આ ભગતે બહુ સરસ સેવા કરી, આમાં બહુ સારું કામ કર્યું, તને કેટલો સારો રાજીપો મળે. હે, પણ બીજો બધો આપણને લોભ હોય કે ન હોય, આનો તો લોભ હોય જ. પાછું આપણે કર્યું હોય ને તો કોઈ ન પૂછે તો ક્યાં ક્યાં કરીએ? પાંચ જણાને કહે મેં આમ કર્યું, મેં આમ કર્યું, મેં આમ કર્યું, મેં આમ કર્યું, એટલે આ જીવને એક બહુ મોટો રોગ છે. હકીકતમાં બીજાનું થોડું કંઈ કામ કરેલું હોય તો આપણને સારી અસર થવી પડે, એનો ગુણ આવવો પડે, એ બહુ સરસ, એને આપણે વખાણી શકતા હોવું જોઈએ. પણ આપણે વખાણી તો કોઈ દી શકીએ જ નહીં જિંદગીમાં. એમાં જેને જેટલું વધારે અભિમાનને અહંકાર હોય ને એ તો કોઈ દી ન કરી શકે. એટલે આપણે એવું નથી થતું ને, આવું ભૂલ નથી કરતા ને કે આપણે આજુબાજુમાં કંઈક ભગવાનને ગુરુજીને સંતોને ગમે એવું સારું કામ કર્યું છે તો આપણે એને ખુદ વખાણી શકીએ અને બીજાને કહી પણ શકીએ, કારણ એણે બહુ સરસ કામ કર્યું, એણે આ બહુ સરસ કર્યું, તો એને રાજીપો થાય ને તો એને કંઈક કર્યાનો આનંદ થાય કે હા હું જે કરું છું એનાથી સંતો ભક્તો ખુશ છે અને રાજી છે. પછી ખૈયો આવ્યો તે કહે છે તમારામાં મોટેરા કોણ છે? પછી સાધુ બ્રહ્માંડ સ્વામીને બતાવતા બોલ્યા છે આ અમારા મહંત છે. પછી ખૈયે પ્રશ્ન પૂછ્યું છે ઇંગલા પિંગલા સુષુમણા એ ત્રણેય નાડીઓ આ દેહમાં છે, તેમાંથી કઈ નાડીમાં જીવ રહે છે? હવે આપણને ખબર છે કઈ નાડીમાં જીવ રહે છે? હવે આવો પ્રશ્ન પૂછ્યો. અમુક તો હશે ને ભગવાન છે કોઈને કાંઈ ખબર ન હોય. આપણા શાસ્ત્રોમાં જુઓ કે અન્ય શાસ્ત્રોમાં માનો કે ભાગવત રામાયણ, તો અમુક અમુક વાત એવી હોય કે કોઈના મગજમાં જ કોઈ દિવસ ન આવે, અમુક પ્રશ્ન એવા હોય કે કોઈના મગજમાં ન આવે. એ એવી કક્ષાએ જે વ્યક્તિ ઊભી હોય એ જ એ પ્રશ્ન કરી શકે, અને એવી કક્ષાએ જે વ્યક્તિ ઊભી હોય એ જ એનો જવાબ આપી શકે. અને અમુક અમુક પ્રશ્નના જવાબ તો એવા છે કે ભગવાન સિવાય કોઈ દઈ જ ન શકે.
હું તમને એક સામાન્ય વાત કરું, ગીતા છે ગીતા, તમે કોઈ બધે વાંચી છે, આ ન વાંચ્યું હોય તો વાંચજો એક વખત. એમાં દયાળુ સ્વામીએ સરસ મજાનું પેલું ગુજરાતી કર્યું છે ને, તો આપણે આધ્યાત્મિક માર્ગમાં ખૂબ પોષણ કર્યું છે અને બહુ આનંદ આવે અને આપણને એમાં કંઈક જાણવા મળે ને શીખવા મળે ને કંઈક પ્રેરણા મળે એવું છે. તો અર્જુનજીએ શ્રી કૃષ્ણ ભગવાનને જે જે તર્કો કર્યા, પ્રશ્નો કર્યા, એનો જવાબ કોઈ ના દઈ શકે. આજ કોઈક વ્યક્તિને કોઈ પ્રશ્ન પૂછે તો એ જવાબ ન દઈ શકે, પણ અમે ભગવાન હતા ને એટલે બધા જ એના પ્રશ્નોનો જવાબ દીધા. બાકી કોઈનું કામ નહીં. અર્જુનજીની કોઈ વાત ખોટી કરી જ ન શકે. અર્જુનજીની ખોટી વાત કહેવાય. હવે ખોટી વાત ન હોય તો એને કાપી કેવી રીતે શકાય? તો એનો ભગવાન જ જવાબ આપી શકે, બીજા ન આપી શકે. એટલે આવો પ્રશ્ન પૂછો એટલે હવે બ્રહ્માંડ સ્વામીને તો કરવું હું પ્રશ્નથી ઊભો રહે ને. એટલે મારા આવું બધું આગળ શીખવાડી દીધું તો હું એમ વાત સાંભળીશ, આમાં એવું લખેલું આવે કે ન આવે ભગવાન જાણે. પણ કાંઈ પણ પ્રશ્ન પૂછે ને તો એવી વાત થયેલી કે આવા નહીં જેવા પ્રશ્ન ફાસ પૂછ્યા અમારે થોડા કરવાનો હોય, એ તો અમારા નાના સેવક પણ આનો જવાબ તો આપી શકે. આવા નહીં જેવા પ્રશ્નમાં અમારો સમય બગાડાય નહીં એમ કરીને મારે જ કે અમારા શિષ્ય છે એ જવાબ આપશે. ભગવાન છે ને મોટા કરે ને પછી પછી મૂંઝવણ આવવા ન દે પાસે, સમજ્યા? કંઈ કરાવે ને તો પણ પછી હારે રે. ભગવાન એવું ન મને બ્રહ્મા સિંહ મોટા કહેતા ભાઈ ભલે મૂંઝાતા તો એ જવાબ ન દે તો એને જે કરવું એ કરે, એવું નહીં. ભગવાન આવું કરે પાછા. પછી બ્રહ્માંડ સ્વામીએ કહ્યું છે એનો અમે શો ઉત્તર કરીએ, એનો ઉત્તર તો આ બેઠા એ કરશે. એટલે આમાં એવું નથી લખ્યું પણ અમારા સેવક છે ને નાના એ આ કરશે, કારણ કે મહારાજની ઉંમર નાની ને એટલે એમ કહીને મહારાજને બતાવ્યા. પછી મહારાજે એનો ઉત્તર કર્યો. પછી ખઈએ એમ જાણ્યું જે સર્વેના કારણ આ હશે. એણે જવાબ આપ્યો મહારાજે, પરફેક્ટ આપી દીધો બરાબર. એટલે એ તો બુદ્ધિશાળી માણસ એટલે એને ખબર પડી કે ના આ વાતમાં કંઈક છે કાળું, વાસ્તવિક આજ કહેશે ને એવું નથી, આજ કોઈક મોટા છે. એટલે એને ખબર પડી ગઈ, ઓળખી ગયા. પછી મહારાજને એમ વિચાર થયો છે આ સાધુ સર્વેને વેદાંત ભણાવીએ તો ઠીક. આ પ્રશ્ન પૂછ્યો ને પછી જવાબ દેવો કઠણ પડે. એટલે મહારાજને એ વખતે ના સંઘ વિચાર આવ્યો કે બધા સંતોને વેદાંત ભણાવીએ તો વેદાંતમાં બધું આવે તો એને જવાબ દેવો કઠણ પડે નહીં. ને ભણ્યા પછી છ છ મહિના માંડવીમાં રાખવા, તે ધર્મમાં કુશળ રહે અને પ્રશ્ન ઉત્તરમાં સૌને જીતે એવા થાય, પછી દેશ પરદેશમાં ફરે તે ક્યાંય બંધાય નહીં, ત્યારે અમારે નિરાશ થાય. હવે કાંઈક પ્રતિપક્ષી હોય એ પ્રશ્ન પૂછે જવાબ ન દઈ શકે તો થોડુંક ઓછું લાગે ને. જો એને લઈને પોતાને નિષ્ઠામાં કાંઈ ફેર ન પડે, કલ્યાણમાં કાંઈ ફેર ન પડે. આપણને કોઈ કે પ્રશ્ન પૂછ્યો ન આવડ્યો તો આપણું કલ્યાણ બગડી જાય, પણ એટલું તો પ્રોબ્લેમ થાય કે એટલો તો પ્રશ્ન થાય જ કે ભાઈ આ એટલો સત્સંગી છે ને આવું પૂછ્યું તો એને કાંઈ આવડતું તો છે નહીં. એટલું આવડે તો જ કલ્યાણ થાય એવું કશું કોઈ શાસ્ત્રમાં લખ્યું નથી. જે પ્રશ્ન પૂછો ને એ જવાબ ન આવડે તો કાંઈ નહીં, પણ એના વર્તનમાં હોય તો એને કાંઈ વાંધો નહીં, સમજાય છે? પણ આવડતું હોય તો આપણે બીજાને જવાબ દઈ શકીએ તો એને એમ થાય કે ના આ બરાબર છે. બાકી પોતાના કલ્યાણ માટે કાંઈ એવું જરૂરી નથી. અને જો એમ જ હોય તો બધાએ વિદ્વાન ભણવું પડે ને બધાએ વિદ્વાન જ થવું પડે, સમજાય છે? તો એવું કાંઈ શક્ય નથી. પોતે ભગવાનનું ભજન ભક્તિ ગામડા ગામ હોય, ભાઈ ભાઈ મોટી ઉંમરના દાદા દાદીમાં હોય એક ખૂણા બેન ભજન કરતા હોય, દેહ છોડે ત્યારે ભગવાન આવ્યા છે ને મને લેવા આવ્યા છે એમ કે દેહ છોડીને જાય છે, તો એમાં એને કંઈ વિદ્વાનનો કોઈ પ્રશ્ન પૂછે જવાબ આવડે? કશું જ ન આવડે. તેમ છતાં એ ભગવાનને પામી શકે છે, પણ આ તો બીજાના સમાસ માટે એણે એવું કરવું જોઈએ. એને એમ કરે તો એ સારું પડે, નક્કી તો એમ થાય કે ભાઈ આ તો કંઈક બફાક્યા જેવું લાગે છે, દિંડે દિન લાગે છે, એટલે એ કંઈ બરાબર કહેવાય નહીં. એટલે મહારાજ બધાને સંતોને ભણાવતા હતા અને હરિલામતમાં આનો મહિમા બહુ લખ્યો છે કે ભણેલા હોય તો એનાથી બધો સમાસ થાય. આપણે સેવા કરતા હોય હરિભક્તો બધા,
હવે આપણને એનું કોઈ નોલેજ નથી ને, આપણે એમ કે આમ કરો આમ કરો, અહીંથી આ ઉપાડી નાખી ઠેલ્યું મીકવી છે, મીકી અહીંથી ઉપાડી નાખી મીકવી છે, મેં ક્યાં કરીએ? પણ કંઈ મગજ જ ન હાંક્યું તો એકને એક વસ્તુ 10 વખત ફેરવીને તો આપણને ભાન ન પડે કે આ આયોજન ન કહેવાય. પણ ભણેલ ગણેલ ને બુદ્ધિશાળી હોય તો એ આયોજન કરે તો 2 કલાકનું કામ 15 મિનિટમાં પતી જાય. ઓલી સેવા જ કહેવાય, એમાં ભગવાન રાજ્ય થાય. જો ભગવાનનું મંદિર હોય, એના કચરું હોય કે ન હોય, તેમ વાળો તો એ તમે સેવા કરી કહેવાય ને કે ન કરી કહેવાય? અને આપણને અંદર શાંતિ થાય, બધું થાય. પણ જ્યાં કંઈ ગંદકી હોય અને આ જરૂરિયાત છે ન્યા વાળી, તો વિશેષ આપણને એમ થાય કે ના, આ બધું ચોખ્ખાઈ રાખી અને કરી. એટલે એવી રીતે આપણે કંઈક કરીએ તો આપણને સેવા મળે અને સેવાથી રાજીપો મળે. પણ ભણ્યા જ હોય એ સેવા કરે તો જ એને રાજીપો મળે, અને અભણ હોય સેવા કરે તો રાજીપો ન મળે, એવું કશું ન હોય. હોય ઓફિસની સેવા હોય ને પગ બૂટ ચંપલ સાફ કરવાની કે ગોઠવવાની સેવા હોય, તો બધી સેવાથી ભગવાન રાજી થાય. પણ એ સેવા જે આપણે કરીએ ને એ ભગવાનને રાજી કરવા કરીએ તો થાય. કોઈ પણ પ્રકારની હારામારી સેવા હોય કે લોકોને મળવાની કે આવી તેવી કે જેમાંથી આપણને સીધું માન મળે, તો એ સેવા છે ને સારી ખરી પણ જોખમી. અને નાની સેવા છે ને એમાં જોખમ નહીં કોઈ પ્રકારનું, સમજાય છે? એટલે જે સારી સેવા કરવી હોય ને એને ઘણું બધું ધ્યાન રાખવું પડે કે ભાઈ આનું મને સાઈડ ઇફેક્ટ નહીં થાય ને, એનું અભિમાન નહીં આવી જાય ને, એને શ્રેષ્ઠતા નહીં મનાઈ જાય ને, અથવા તો બીજા કોકને એવું ન આવડતું હોય તો કોણ મને હવે આ જ્યારે હોય ત્યારે બાફતા જ હોય, એણે આમ કર્યું એણે આમ કર્યું, એ તો આવું જ કરે છે. તો આપણે સેવા કરી એનો કોઈ અર્થ રહ્યો નહીં. સેવા આપણે બહુ સારી કરી પણ બીજાને કોણ કરી નાખ્યા, બીજાનો મહિમા ઉતરી ગયો. તો એ કરતાં ન સેવા કરી હોત તો એ નુકસાન ન જાત. એટલે સત્સંગમાં એવી રીતે સમજી વિચારીને જો આપણે કરીએ ને કે હું જે કાંઈ કરું છું એ ભગવાનને રાજી કરવા, સંતોને રાજી કરવા અને દાસ થઈને બધાને રાજી કરવા માટે કરું છું તો કામમાં આવે. પણ બાકી આપણે આપણી વિશે શ્રેષ્ઠતા કર્યા, અને હકીકત તમને કહું, અભિમાન ને અહંકારથી આપણે કરીએ ને તો 4 ગણું આપણે કરી શકીએ, સમજાય છે? કોઈ એમાં ખોટી ન કાઢી કે કશું જ ન થાય, પણ એમાં કોઈનો રાજીપો ન થાય એ પાકે પાય, એ તમને બધાને અનુભવ હશે. જ્યારે તમે કે અમે બધા રાજી કરવા માટે કરીએ ત્યારે અંતરમાં જે ફિલિંગ થતી હોય, અથવા તો કાંઈક આપણી શ્રેષ્ઠતામાં આપણે હોય અને કાંઈક કરતા હોય ત્યારે અંતરમાં ફિલિંગ થાય, એ બેમાં એટલો બધો ડિફરન્સ હોય કે એને વાત જવા દો. તમે ક્યારેક અનુભવ કરજો કે આપણે શુદ્ધ ભાવથી સેવા થઈ હોય ત્યારે અંતરમાં કેવી શાંતિ વર્તે છે, અને કંઈક આપણી શ્રેષ્ઠતામાં હોય, કંઈક અભિમાનમાં હોય, અથવા તો આ બધા બાઇફ બાઇફ કરે છે એવું મનમાં માનતા હોય ને કંઈક કરતા હોય ત્યારે અંતરમાં ફિલિંગ હોય, કામ બહુ સારા થાય. પણ અંતરમાં શાંતિ એ બધું કરીને જે થવી જોઈએ એ શાંતિ થાય નહીં. તો આધ્યાત્મિક માર્ગમાં કામ કરતાં એને વિશે એ જે કરવાની જે ભાવના છે ને એ અગત્યની છે. કદાચ કામ કોઈક વહેલું થયું કે મોડું થયું, થોડુંક સારું થયું કે થોડુંક નબળું થયું, પણ ભગવાનને રાજી કરવા માટે, સત્સંગને રાજી કરવા માટે, સંતો ભક્તોને રાજી કરવા માટે ન થયું, બહુ હારામારું કરી દીધું, તો એવું દુનિયામાં બધું બહુ છે. આપણે આગળ તો કશું જ નથી, આપણે કશું એવું જોયું નથી કે જેને સારું કહેવાય, તો એને કંઈ કલ્યાણ થાય? એને કલ્યાણ ન થાય. પણ ભક્તિભાવથી કર્યું હોય તો એનું કલ્યાણ થાય. વિદુરજીના પત્ની ભગવાનને ભાવથી કેળાની છાલ જમાડે ને તો એ ભગવાનને ભાવે. અને જો ભાવ વગર દુર્યોધન 52 પ્રકારના ભોજન લાવીને જમાડે તો એ ભગવાન સામું ન જોવે. જોવે તો એનો મતલબ શું થયો કે વસ્તુ પદાર્થ અરે ભગવાનને કોઈ મતલબ નિસ્બત નથી. કેવા પ્રકારની તમે સેવા કરો છો એને અરે પણ કોઈ મતલબ નથી. તમે કેવા ભાવથી સેવા કરો છો, કેવી સમજણથી સેવા કરો છો, એ વસ્તુ અગત્યની છે. અને એ જે કરીને એટલું આપણે કામમાં આવવાનું. બાકી સત્સંગ કરીને આપણે દાસ નિર્માની સરળ થવાનું હોય ને એના બદલે દિવસે દિવસે અભિમાની થતા જઈએ તો એ તો ઊંધું થયું ને બધું. એ કરવા માટે આપણે કંઈ સત્સંગ કરતા હોતા નથી. પણ દિવસે દિવસે એ બધું કરતાં કરતાં આપણને એમ થઈ ગયું કે હાલું હું કરું છું જ બરાબર કરું છું, આ હું કરું છું જ બરાબર કરું છું, એટલે જે કરવાનું તેને બદલે કંઈક ઊંધું થઈ ગયું, જે ખરેખર સત્સંગની દૃષ્ટિએ બરાબર કહેવાય એની માટે આવો સરસ આપણને સત્સંગ મળ્યો છે તો આપણો જીવ ભગવાનમાં ચોટે, ભગવાનમાં એ થાય ને બીજા આપણને મોટા લાગે, બીજાનો આપણને મહિમા થાય, એમ આપણે સત્સંગ ભજન કરશું તો આપણે દિવસે દિવસે સત્સંગમાં આગળ વધશું. સહજાનંદ સ્વામી મહારાજ.
મારા સહજાનંદ પ્રાણ પ્યારા, મારી આખલડી ના તારા, અમે રાજી રહેજો સ્વામી, મારી ભૂલો ના ભૂલનારા, તમે મળ્યા તો સુખ છે જાજો, મારે હૈયે હૈયા ના હાર, અતિ ભાવી ગયો સહજાનંદ સ્વામી મહારાજની જય.